જામનગરમાં સતત બીજા વર્ષે શ્રાવણી લોકમેળાનું આયોજન રદ સાથે લાખો રૂપિયાના વિકાસના મંજૂર કરવામાં આવ્યા। જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નદીના પટમાં શ્રાવણી લોકમેળો તેમજ પ્રદર્શન ગ્રાઉન્ડમાં જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ કોરોના કાળ દરમિયાન અને સંભવિત ત્રીજી લહેરને અનુલક્ષીને શ્રાવણી મેળા પર સંકટના વાદળો ઘેરાયા હતા ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નદીમાં પટમાં શ્રાવણ મહિનાના ચાર સોમવાર તેમજ સાતમ આઠમના તહેવારો સહિતના શ્રાવણી મેળાનું આયોજન થાય છે, જ્યારે શહેરની મધ્યમાં આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડમાં સાતમ આઠમના પાંચ દિવસના જન્માષ્ટમી મેળાનું આયોજન થાય છે। ગત વર્ષે કોરોના કાળ દરમિયાન બંને મેળાઓ રદ કરી દેવામાં આવ્યા હતા। આ વર્ષે પણ મેળો ન યોજવા મહાનગરપાલિકા દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ। જામનગર મહાનગરપાલિકાના સ્ટે કમિટી ચેરમેન મનીષ કટારિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે જામનગર શહેરમાં 417 લાખના વિકાસના કામો મંજૂર કરાયા, તેમજ જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ અને રંગમતી નદીના પટમાં યોજાતા શ્રાવણી મેળામાં જામનગર શહેર ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો પણ મેળાની મોજ માણવા આવતા હોય છે, પણ કોરોના મહામારી અને તકેદારીને જોતા આ વર્ષે લોકમેળો રદ કરવાનો નિર્ણય લેવાયો। હર્ષલ ખંધેડિયા, ZSTV, જામનગર। આજરોજ તારીખ 22/7 રોજે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં વિવિધ વિકાસલક્ષી કામો જેમ કે રોડના પેચવર્ક હોય, સેન્ટ્રલ લાઇટિંગ હોય, પાણી સપ્લાય માટેના ESRની રિનોવેશનના કામ હોય, એના સિવાયના વિવિધ કામોને જોડીને ટોટલ 4 કરોડ 17 લાખના કામ આજે મંજૂર કરવામાં આવ્યા છે।